આજરોજ અમે આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા સમગ્ર ગુજરાતની અંદર કલેક્ટર મારફત મુખ્યમંત્રી શ્રીને રજૂઆત કરવા આવ્યા છીએ કે જે અત્યારના સમયમાં ચાલી રહ્યું છે ડબિંગ કૌભાંડ અને પેપર લીક કૌભાંડ, જેની અંદર યુવરાજસિંહ જાડેજા જે આજે એટલા બધા કૌભાંડો બહાર લઈ આવ્યા છે એ નિર્દોષ હોવા છતાં એમને પકડી લીધા છે અને એની ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા. અમારી આમ આદમી પાર્ટીની એટલી જ માંગ છે કે યુવરાજસિંહ સામે જે કેસ કરવામાં આવ્યા છે એ ખોટા છે, તેથી પરત લેવામાં આવે, એમને તરત છોડી મૂકવામાં આવે અને આ ડમી કાંડ અને પેપર લીક કાંડની યોગ્ય તપાસ કરવા માટે ફાસ્ટેક કોર્ટની નિમણૂક કરવામાં આવે અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના ન્યાયાધીશ જે નિવૃત્ત છે એના દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવે. અમારી માંગણી સંતોષવામાં નહીં આવે, યુવા નેતા યુવરાજસિંહને છોડી મૂકવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધીજીંદ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.